રાધાએ એ કૃષ્ણના સંદેશને ગાવા વાળા, એ નામને ગાવા વાળા સુખદેવને ચુંબન કર્યું, કિસ કર્યું. કેટલો ભાગશાળી હશે ઈશ્વર. પવિત્ર ચંચુ પ્રિય ચુંબને ગોલોક વૃંદાવનમાં રહેવા વાળા સુખદેવને અલાદિની, નિકુંજેશ્વરી, રાસેશ્વરી, વૃષભાનુ નંદિની, કૃષ્ણની પ્રાણપ્રિયા પ્રેમનો સંદેશ સાંભળીને હૈયું ભરાઈ ગયું. તો કિસ કરે કે તું મારો સૌથી સાચો સેવક છે, અને હવે હું તને આદેશ આપું છું કે આપણા અમારા બેયની જે આ પ્રેમની અમર કથા છે ને, આ પ્રેમ રસ પૃથ્વીમાં દેવા માટે તારે નીચે સુખદેવ બનીને જવું પડશે. કેમ? કારણ કે આવડા ભાવનગર જિલ્લામાં જન્મ ખરા, પણ સંસારનો ભાવ કરવામાં મારા પ્રિયતમ હારેનો ભાવ ભૂલી ગયા. જમીનના ભાવ કરવામાં, ઓલા ભાવ કરવામાં, આના ભાવ કરવામાં, ભગવાન હારે ભાવ, આ લોકોને ભૂલાઈ ગયો. સુખદેવ તું હેઠે જા, અને વાસ્તવિક પ્રેમનું નગર આ વૃંદાવન, વાસ્તવિક ભાવનું નગર આ ગોકુળ, ના લોકોને પાછા લાવવા, એટલા સંદેશો તું જઈને દે. એટલે રાધા પ્રેમથી એને મોકલે છે, કારણ કે કૃષ્ણની રાધાની કથા કેવી, આ કોઈ સામાન્ય જીવનું કામ નથી. સુખદેવ જોઈએ એની માટે પવિત્ર સાધુ. અને સુખદેવ ગોલોક વૃંદાવનના વાસી આપણને બધાને પૃથ્વીના ભૂતળના જીવોનું ભૌલ રોગથી શમન કરી અને આધ્યાત્મિક પ્રેમ નગર વૃંદાવન લઈ જવા માટે શ્રીમદ ભાગવત કથાનો પ્રેમ સંદેશ લઈને પૃથ્વી ઉપર પધાર્યા. અને આવા સુખદેવના મુખેથી નીકળેલી અમૃત સમાન ભાગવત કથા જે ન સાંભળે એનો જન્મ અવતાર એળે ગયો છે. વ્યથા બેકાર વયો ગયો એનો જીવન. અને હજી જન્મ સફળ કરવો હોય તો સાંભળો આ ભાગવત જે તમને અમર બનાવશે. તો કૃષ્ણ સુધા યશ સરોવરના રાજહંસ છે સુખદેવ. અને એ સુખદેવ વિશે આપણા વેદ કહે છે, જેનું સ્મરણ કરવાથી જન્મ જન્મના પાપ બળી જાય, કૃષ્ણનો પ્રેમ મળી જાય. અને એ સુખદેવનું ગાયેલું જો ભાગવત પરંપરાથી કોઈ પ્રેમી ભક્તિ, હા ભક્તથી સાંભળવા મળે, તો પછી એને ભગવાનને ગોતવા નહીં પડે, ભગવાન એને ગોતવા આવશે. એ ભક્તને તો પછી ભગવાન ગોતવા આવશે, કારણ કે જેની પાસે ભાગવત હોય જેના હૃદયમાં એને તો ભગવાન ગોતે, કારણ કે ભગવાનને વિશ્રામ કરવો છે એટલે ભક્તના હૃદય ગોતવા પડશે, ના તો એ વિશ્રામ લે છે ને.